એક પાકિસ્તાની નાગરિક તરીકે અહીં રહીને ભારતીય નાગરિકો સાથે અભ્યાસ કરીએ અને સુમેળ સાધીને રહીએ છીએ એ પ્રદેશની બહાર તેઓ અદભુત રીતે એક સાથે કાર્ય કરે ઓફકોર્સ મારો પ્રશ્ન આ જ છે કે આપણે સરહદોથી ભલે વિભાજિત હોઈએ પણ આપણે ઘણી બધી સમાનતાઓ ધરાવીએ છીએ ગરીબીની સમાનતા ભૂખમરાની સમાનતા કોઈ પણ સમસ્યાનું નામ આપો અને તમે જાણો છો કે બંને દેશો તેમાંથી પસાર થઈ રહ્યા છે આપણા દેશોના ઘણા બધા લોકો ભૂખ્યા પેટ સૂઈ જાય છે બાળકો શાળાએ નથી જઈ શકતા તે વિશે તમે શું વિચારો છો ભારતની મોટાભાગની વસ્તી યુવાનોની છે અને તેવું જ પાકિસ્તાનનું પણ છે તમારા મતે આપણે કેવી રીતે સાથે મળીને આ સમસ્યાને નાબૂદ કરી શકીએ અને બહેતર ભવિષ્ય માટે કામ કરી શકીએ વેલ આ એક જોખમી પ્રશ્ન છે તમારે આ સમજવું જોઈએ કે દેશ એ ભગવાન આપેલી કોઈ ચીજ નથી ઓકે જો તમે રાષ્ટ્રની રચના ધર્મના આધારે કરો તો કદાચ આમ વિચારી શકો અન્યથા આપણે જાણીએ છીએ કે તેની રચના આપણે જ કરી હતી આપણે બંધારણ ઘડ્યું એ ભગવાને આપેલો દસ્તાવેજ નથી આપણે તેને લખ્યું હતું લોકોના કલ્યાણ સુખાકારી માટે જરૂર પડીએ તે સુધારાને અને ફેરફારને આધીન છે તો આજે વિશ્વમાં દેશ જે સ્થિતિમાં છે તે સંદર્ભમાં હજી આપણે એ સ્થિતિએ નથી પહોંચ્યા જ્યાં આપણે એકબીજાને સ્વીકારીને સમગ્ર વિશ્વને એક દેશ ગણી શકીએ હું આશા રાખું છું કે એક દિવસ આપણે એ સ્થિતિ પર પહોંચીએ પણ જુઓ તમે તો બ્રેક્ઝિટ અપનાવી રહ્યા છો જુઓ જે યુરોપે કર્યું છેલ્લા પંદર વીસ વર્ષોમાં તે સાચે જ એક અદ્ભુત અસાધારણ સિદ્ધિ છે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કોઈએ વિચાર્યું પણ નહોતું કે જર્મન ફ્રેન્ચ ઇટાલિયન ઇંગ્લિશ સર્વે લોકો એકઠા થશે કોઈએ કલ્પના સુદ્ધા નહોતી કરી શું તમે ઓગણીસો પિસ્તાલીસમાં આવી કલ્પના કરી શકો હું તમને પૂછું છું ના પણ તમે આ યુરોપિયન યુનિયન હાંસલ કર્યું આ કોઈ નાની બાબત નથી તેને કેવળ આર્થિક ગોઠવણ ન માનશો માનવ ચેતનાની આ એક મોટી ઉત્ક્રાંતિ છે હા કે ના પણ હવે તમે બ્રેક્ઝિટ અપનાવી રહ્યા છો તમે કંઈ પણ કહી શકો છો પણ લોકોએ તો તેની તરફેણમાં મત આપ્યો છે લોકોએ તે પસંદ કર્યું છે અમુક આર્થિક કારણસર અથવા તો ઇમિગ્રેશન કે અન્ય કોઈ ભયના કારણે હું કોઈને દોષ નથી આપતો પણ હું કહેવા માગું છું તે જ રીતે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ આ સમગ્ર પ્રદેશ શ્રીલંકા નેપાળ સહિત એક રાષ્ટ્ર સમાન હતા આ બધા પ્રદેશોમાં થોડો રાજકીય તફાવત હતો એક સમય એવો હતો જ્યારે આપણે બસો કરતાં પણ વધુ રાજકીય સત્તાઓ હતા પણ આપણે એક દેશ હતા આપણે સંસ્કૃતિ અને બીજી ઘણી બધી રીતે આપણા વ્યવહારોમાં પરંતુ અમુક કારણોસર ઐતિહાસિક પોસ્ટમોર્ટમ કરવાનો આ સમય નથી અને વ્યક્તિઓ અને પરિસ્થિતિઓને દોષ આપવાનો આ સમય નથી તે ઘટી ચૂક્યું છે કોઈએ રેખાઓ દોરી દીધી ભૌગોલિક પરિસ્થિતિઓનું ધ્યાન રાખ્યા વગર ફક્ત નદીઓ પર ગામોની વચ્ચેથી પર્વતોની વચ્ચેથી બસ કોઈએ રેખાઓ દોરી દીધી એવી રેખાઓ જેનો તમે પ્રતિકાર ન કરી શકો એવી રેખાઓ જેની પાછળ સતત ખડે પગે રહેવું જરૂરી છે જેથી બંને દેશોની સલામતી જળવાઈ રહે અને સૌથી મહત્વનું જુઓ એક બાબત જે આપણે ધ્યાનમાં લાવી ખૂબ જરૂરી છે કે જો તમને અને તમને સૌને જો આ વિશ્વના ભવિષ્યમાં રસ હોય હજી આપણે એ સ્થિતિ પર નથી પહોંચ્યા જ્યાં લોકો ખૂબ ચેતનવંતા બનીને જીવી શકે સ્વર્ગને ધર્મને એ બધું ત્યજીને પરંતુ તમારી પેઢીમાં આપણે આટલું કરવું જોઈએ આવનારી પેઢીએ આટલું જરૂર કરવું જોઈએ ધર્મ એ વ્યક્તિની અંગત બાબત હોવી જોઈએ જેમની ઈચ્છા હોય તેમણે પોતાની રીતે અનુસરણ કરવું જોઈએ પરંતુ મારો ધર્મ સમગ્ર વિશ્વ પર વર્ચસ્વ ધરાવતો હોવો જોઈએ આ અભિગમે વિદાય લેવી જોઈએ આગામી પચીસ વર્ષમાં તમારે આ એક સિદ્ધિ મેળવવી જોઈએ અન્યથા જે પ્રકારની તકનીકી પ્રગતિ આપણે સાધી છે પૃથ્વી પર ખૂબ મોટી એક આપત્તિ આવશે તલવારબાજીના દિવસો હવે ગયા તલવારબાજીના દિવસો પૂરા થઈ ગયા છે આપણે જો આ જ અભિગમ અપનાવ્યા કરીશું તો આપણે એક અતિભયાનક આપત્તિને નોતરીશું જેનાથી કોઈને લાભ નહીં થાય ઓકે આપણે પૃથ્વીને કે કોઈ પણ સજીવને લાભ નહીં આપી શકે આને કારણે દરેકે મુશ્કેલી ભોગવવી પડશે આ કારણથી હું કહું છું આપ સૌ અગ્રણી સંસ્થાઓમાં શિક્ષણ લઈ રહ્યા છો એક સમજૂતી તમારે ઘરે લઈ જવાની છે કે તમે જ્યાં પણ જાઓ જે પણ ધર્મ પાળો પણ એક વાત યાદ રાખો સૌને એ સમજાવો કે તમારો ધર્મ એ તમારી અંગત બાબત છે તમે ઉપર જુઓ તમે નીચે જુઓ તમે જે ઈચ્છો કરો એ તમારી અંગત બાબત છે હોય મને ના કહો કે મારે ક્યાં જવું મને ના સમજાવો કે ક્યાં જોવું કોઈપણ વ્યક્તિ પર બળજબરી ન કરો કે આમ કરાય કે તેમ કરાય જો આ એક બાબત જતી રહે ભારત અને પાકિસ્તાનની સમસ્યા ઉકેલાઈ જશે કારણ કે ઘણું બધું સાંસ્કૃતિક જોડાણ છે તાજેતરમાં મારે દુબઈમાં સાઉથ એશિયા કોન્ફરન્સમાં જવાનું થયું પરંતુ તે જ સમયે ભારતમાં આતંકવાદી હુમલો થયો અને અમારે દ્રઢતાપૂર્વક જણાવવું પડ્યું કે તમામ પાકિસ્તાનીઓને કોન્ફરન્સમાં સામેલ ન થવા દેવામાં આવ્યા અને તેમ થયું પણ ખરું દુર્ભાગ્યે અને હું તેની રાહ જોઈ રહ્યો હતો પણ તેમને સામેલ ન કરવામાં આવ્યા કારણ કે આ દુર્ઘટના ઘટી અમે સૌ એ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે કે કે દક્ષિણ એશિયા પ્રદેશ અર્થાત ભારત પાકિસ્તાન નેપાળ શ્રીલંકા અફઘાનિસ્તાન ભૂતાન મ્યાનમાર આ ભૌગોલિક રીતે એક દેશો અમે ઈયુ જેવી કોઈ અપેક્ષા સેવી રહ્યા છીએ રાજકીય રીતે તમે અલગ પડી શકો છો તમે ઈચ્છો તે ધર્મ અપનાવી શકો છો પણ આર્થિક રીતે જો આપણે એકજૂટ થઈએ એક સમય આપણે વિશ્વનો સૌથી સમૃદ્ધ પ્રદેશ હતા કારણ કે તે સમયે ઘણી જુદી જુદી રીતે એક તરીકે કાર્ય કરતા હતા પરંતુ આજે કોઈ માર્ગ બચ્યો નથી દરેક પ્રદેશ પોતાની નાની નાની સીમાઓમાં કેદ છે તો આપણે આ ક્ષેત્રે પ્રયત્ન કરવો જોઈએ જો તમે આ માટે પ્રયત્ન કરવા માંગતા હો તો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ધર્મ તદ્દન અંગત વિષય બનવો જોઈએ નહીં કે રાષ્ટ્રીય લક્ષ્ય અથવા તો વૈશ્વિક લક્ષ્ય વાસ્તવમાં અત્યારે એક વૈશ્વિક લક્ષ્ય બની ગયું છે તે કેવળ વ્યક્તિગત વિષય હોવો જોઈએ વૈશ્વિક લક્ષ્ય ક્યારેય નહીં જો તમે આ એક કાર્ય સાકાર કરી દેશો તો ભારત પાકિસ્તાન અને તમામ દેશો મળીને આગળ આવશે અને એક વાસ્તવિકતા બનશે સદગુરુ આભાર આ જ્ઞાન આપવા બદલ હવે આપણે સહભાગીઓના પ્રશ્ન લઈશું અને જો તમે તમારા હાથ ઊંચા કરી શકો છો નમસ્કારમ સદગુરુ તમે જણાવ્યું કે ધર્મ તદ્દન અંગત બાબત હોવી જોઈએ ત્યારે મારી તમને વિનંતી છે કે તમે ધર્મના અર્થઘટનના સમગ્ર મુદ્દા પર અમને વધુ માર્ગદર્શન આપશો ધર્મ એક વિભાવના તરીકે જે વિશે તમે અગાઉ ઉલ્લેખ કર્યો તે ભારત માટે તથા તેના આસપાસના સ્થળો માટે નવી વિભાવના હતી પણ લોકોએ તે ધાર્મિક અને સામાજિક સાંસ્કૃતિક પાસાઓ પર રેખાઓ દોરી દીધી જેને પગલે સંઘર્ષો થયા તો તમે ઇનર એન્જિનિયરિંગ યોગને કેવી રીતે સંઘર્ષોનું નિવારણ કરવાના માર્ગ તરીકે તરફ વળવા માટેના માર્ગ તરીકે તથા ધર્મના અંતરાયો તોડવા માટેના માર્ગ તરીકે જુઓ છો વેલ તમને આગાહી જોઈએ છે કે પછી યોજના જે લોકો આયોજન કરવા અને તેને અમલ કરવા માટે અસક્ષમ હોય છે તે લોકો હંમેશા આગાહી તરફ નજર રાખે છે આગાહીનો અર્થ થાય છે કે તમે આશા રાખો છો કે આવું કંઈક થશે તમે તમારું જીવન સમર્પિત નથી કરતા એવું કંઈક કરવા માટે તેથી જ હું આપ સૌ યુવાનોને કહું છું કે એ તરફ તમારે મથામણ કરવી જોઈએ બેશક લોકો તમારી હસી ઉડાવશે તમને મારી નાખવા છે મેં કદી કોઈને હેરાન નથી કર્યા પણ લોકો મને મારી નાખવા ઈચ્છે છે મને મોતની ધમકીઓ મળે છે શા માટે ફક્ત કારણ કે તમે એવા પ્રશ્નો પૂછો છો જેના તેમની પાસે જવાબ નથી મેં કદી તેમને ગાળો નથી આપી તેમના ભગવાનને ગાળો નથી આપી કોઈને હેરાન નથી કર્યા હું ફક્ત પ્રશ્ન પૂછું છું તમે સ્વર્ગમાં ગયા બરાબર પણ શરીર વિના તમે સારું ભોજન કેવી રીતે કરશો તમે અક્ષતા સ્ત્રીઓનું શું કરશો જ્યારે હું તેમને પૂછું છું કેમ તેમને અપમાનની લાગણી થાય છે તો લાંબા સમયથી આ એક માર્ગ છે હજારો વર્ષોથી આ જ સ્થિતિ પ્રવર્તે છે પ્રશ્નોને થાળે પાડવાનો એક માર્ગ છે પ્રશ્ન કરતાને જ મારી નાખો અત્યાર સુધી આ અસરકારક હતું પણ હવે નહીં હવે તે કામ નહીં કરે કારણ કે કેવળ એક વ્યક્તિ હવે પ્રશ્ન નહીં પૂછે બલકે એક અબજ લોકો પ્રશ્નો પૂછશે બરાબર તમે એક પ્રશ્ન ઉઠાવો અને દરેક વ્યક્તિ જાણશે કે આ પ્રશ્ન છે અને દરેક વ્યક્તિ તે જ પ્રશ્ન પૂછશે એક એવો સમય હતો કે જ્યારે ગામની કોઈ એક વ્યક્તિ પ્રશ્ન ઉઠાવતી હતી અને તમે તેને મારી નાખો અને પ્રશ્ન સમાપ્ત એ દિવસો પૂરા થઈ ગયા આથી તમારે કોઈને પણ ગાળો આપવાની જરૂર નથી પણ તમારે સુસંગત પ્રશ્નો પૂછવા જોઈએ બરાબર ને હલો હિંમતવાન સુસંગત પ્રશ્નો આપણા જીવનની ગમે તે બાબત હોય પણ પ્રશ્નો તો પૂછવા જ જોઈએ ને પછી ભલે તમારી પાસે જવાબ ન હોય તમારે કોઈને ગાળો આપવાની જરૂર નથી તમારે કોઈને હસી ઉડાવવાની જરૂર નથી પણ તમારે પ્રશ્નો પૂછવા જોઈએ કારણ કે જો તમે ત્રણ બુદ્ધિશાળી પ્રશ્નો પૂછશો તો પૃથ્વી પરના નેવ ટકા ધાર્મિક ગ્રંથો અને ત્રણેય સ્વર્ગો અત્યારે જ ધ્વસ્ત થઈ જશે છેલ્લો પ્રશ્ન હું અત્યંત પ્રભાવિત છું જે રીતે તમે કહ્યું કે ધર્મ રાષ્ટ્રીય લક્ષ્ય ન હોવું જોઈએ તે અત્યંત અંગત બાબત હોવી જોઈએ અને આપણે સત્યની વાત કરવી જોઈએ પણ ઘણા લોકોની દ્રષ્ટિ તમારા તરફ છે ત્યારે શું તમને એવું નથી લાગતું કે તમે ધાર્મિક ઉગ્રવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહેલા કેટલાક ચોક્કસ પક્ષો વિશે તમારી ચિંતાને વાચા આપવાની સામાજિક જવાબદારી ધરાવો છો અથવા તો કારણ કે આપણે દરેકને ખુશ નથી કરી શકતા આ અંગે તમારા શું વિચાર છે તમે કહ્યું તમે કોઈ રાજકીય પક્ષનો પ્રચાર નથી કરતા અને તમે લોકોને જે તે વ્યક્તિની તરફેણમાં મતદાન કરવા માટે પ્રભાવિત કરવા નથી ઈચ્છતા તો તમને નથી લાગતું કે જે ખોટું છે તેનો વિરોધ કરવો જોઈએ હું કશાની પણ વિરોધમાં નથી એ જ હું તમને સમજાવવા માગું છું હું માનવતાની હિમાયત કરું છું માનવીઓ અલગ અલગ પ્રકારના હોય છે મને તે બરાબર લાગે છે કારણ કે જો બધા મારી જેવા જ હોય તો હું આ વિશ્વમાં જીવવા નથી માગતો આપણે સૌ જુદા છીએ તેમની તરફ જુઓ બધા કેટલા જુદા છે આથી જ આ સુંદર છે પણ બધા જ બેવકૂફો દરેક વ્યક્તિને તેમના જેવી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કેવળ કલ્પના કરી જુઓ જો તમારા ઘરમાં વધુ એક વ્યક્તિ અસલ તમારા જેવી જ હોય તો શું તમે ત્યાં જીવી શકશો એક પણ ભારે પડે છે બરાબરને પણ એ લોકોને આખી દુનિયા તેમના જેવી જ જોઈએ છે તો હું કોઈની વિરોધમાં નથી બધા પોતાના અભિપ્રાયો આપી શકે છે જ્યાં સુધી તેઓ અતિશય પ્રબળ નથી થઈ જતા એ બરાબર છે તેઓ અભિપ્રાય વ્યક્ત કરી શકે છે અભિપ્રાયો મોતિયા જેવા હોય છે તે જેટલો મોટો હોય એટલી ઝાંખપ વધે તો હું તેમનામાં પણ સ્પષ્ટતા લાવવાનો પ્રયત્ન કરું છું લોકો કહે છે સદગુરુ તમે આ સેલિબ્રિટી સાથે શા માટે બેસો છો તમે આ રાજકારણીઓ સાથે કેમ જોવા મળો છો હું કહું છું જુઓ છેલ્લા બાવીસ વર્ષોથી હું જેલમાં કામ કરી રહ્યો છું ભારત અને અમેરિકા બંનેમાં મારે સતત હત્યારાઓ બળાત્કારીઓ અને એવા લોકોને મળવાનું થતું હોય છે તેઓને પણ મારી સાથે કોઈ વાંધો નથી કારણ કે માનવી આવું બધું કરે છે પ્રશ્ન ફક્ત એ છે કે શું એક પેઢી તરીકે આપણે એવી પરિસ્થિતિનું સર્જન કરીશું કે જેમાં માનવી ઉચ્ચતમ શક્યતાઓમાં ઉત્ક્રાંતિ પામી શકે કે પછી પહેલાંને શૂટ કરી દો પહેલાંને ફાંસીએ લટકાવી દો આમ કરો તેમ કરો શું આ તમારો ઉપાય છે મારો વિશ્વાસ કરો એ લોકો કે જેમણે બળજબરીપૂર્વક ઉપાય લાવવાનો પ્રયત્ન કર્યો તેમણે હંમેશા બદતર પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું આ પૃથ્વી ઉપર હા કે ના જેમણે માન્યું કે તેઓ ઉપાય લાવી રહ્યા છે બળજબરીપૂર્વક તેઓએ સૌથી બદતર કાર્ય કર્યા જે લોકોએ માન્યું કે તેઓ તમને સ્વર્ગમાં મોકલવાના છે તેઓએ પણ બદ્તર કાર્ય કર્યા જે લોકોએ એમ માન્યું કે તેઓ સૌને બળજબરીપૂર્વક સમાન કરી દેશે તેમણે પણ પૃથ્વી પર સૌથી ખરાબ કાર્ય કર્યા આપણે એ ભૂલ હવે નથી કરવી હું તમને સમજાવવા માગું છું કે એ ભૂલો હવે પોસાય તેમ નથી હવે આધુનિક શસ્ત્રો અને આધુનિક ટેકનોલોજી સાથે એ ભૂલો હવે પોસાય તેમ નથી આ પૃથ્વી પર આપણે જો એ જ ભૂલો જો કરીએ એ નામોનો ઉલ્લેખ હું નથી જ તો જે મુસલિની એડોલ્ફ હિટલર જોસેફ સ્ટાલિન અને અન્ય ધર્મ પાછળ તરંગી માણસોએ કર્યું જો આપણે એકવીસમી સદીમાં પણ તેમ જ કરીશું તો માનવજાતને ખલાસ કરી નાખીશું હવે આપણને તે પોસાય તેમ નથી આપણા સૌ માટે પ્રગતિ સાધવા માટેનો એકમાત્ર માર્ગ છે કે હું તમારા વિશે જે પણ વિચારતો હોઉં આપણે એકમેકને સ્વીકારીએ ભલે આપણે ગમે તે હોઈએ અને જોઈ જોઈએ કે અમુક બાબતોમાં આપણે એક સમાન થઈ શકીએ કે નહીં આપણને સૌને સ્વાસ્થ્ય જોઈએ છે આપણને સૌને સુખ અને શાંતિનું જીવન જુએ છે એમાં તો આપણે સમાન છીએ વેલ તમે પૂર્વમાં ઈશ્વરની પૂજા કરો હું પશ્ચિમમાં પૂજા કરું કોઈ વ્યક્તિ કશાની પૂજા કરે કોઈ કદાચ પૂજા જ ન કરે તે તેમની પસંદ છે તેમને જે કરવું હોય કરે પણ મહત્વની બાબત એ છે મૂળભૂત માનવીય જરૂરિયાતો આ છે એકવાર ભૌતિક જરૂરિયાતોની કાળજી લેવાઈ જાય સદભાગ્યે આ પેઢીમાં ક્યારેય ન થયું હોય તેમ છતાં કેટલીક ફરિયાદો છે કારણ કે સમાજનો અમુક વર્ગ તેનાથી વંચિત રહ્યો છે છતાં માનવના વિશાળ વર્ગનું અસ્તિત્વ અગાઉ કરતાં બહેતર રીતે સંયોજિત છે હા કે ના આવું જ છે આજે જો તમારી પાસે પૈસા હોય તો તમે દુકાનમાં જઈને આગામી એક વર્ષની વસ્તુઓ ખરીદી શકો છો અને ઘરની બહાર પગ મૂકી વિના પણ રહી શકો છો મારો વિશ્વાસ કરો જો સો વર્ષ પહેલાં કે એક હજાર વર્ષ પહેલાં તમે અહીં હોત તો તમારે દિવસની શરૂઆતમાં પાણીની ડોલ ભરવા માટે એક માઇલ ચાલીને થેમ્સ નદી સુધી જવું પડ્યું હોત તમારામાંના મોટા ભાગના લોકો આજે એક માઇલ સુધી પાણીની ડોલ ભરીને ચાલી શકે તેમ નથી હા કે ના તો અસ્તિત્વ હવે અગાઉના કોઈપણ સમય કરતાં રીતે સારી રીતે સંયોજિત છે કાયમ આપણે ખોરાક પાણી આશ્રય વસ્ત્રોની સમસ્યાઓ ધરાવતા હતા ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમે સૌ તમારા દાદા દાદી પાસે હતા તેના કરતાં પણ વધારે વસ્ત્રો ધરાવો છો ખરું કે નહીં હં તમે સૌ દાદા દાદી કરતાં પાંચ ગણા વધારે વસ્ત્રો ધરાવો છો તમે ખાઈ પણ રહ્યા છો અત્યારે તો ઓછું કેવી રીતે ખાવું એ પણ એક મુદ્દો છે આ પહેલી એવી પેઢી છે કે જેણે એ વિચારવું પડે છે કે કેટલું ખાવું હંમેશા દરેક પેઢીના લોકો જ્યારે પણ ભોજન કરવા બેસતા ત્યારે જેટલું વધારે ખાઈ શકે તેટલું આરોગતા કારણ કે ઘણો જ શારીરિક શ્રમ કરવાનો હતો જો તમે છેલ્લી કેટલીક પેઢીઓના લોકો પર નજર કરો કે તેઓ જ્યારે જમવા બેસતા ત્યારે તે લોકો આ રીતે બેસતા ભારતમાં તો તેઓ અલબત્ત નીચે બેસતા હોય છે અને તેઓ વધારે ને વધારે ને વધારે ખાતા કારણ કે ઘણો શારીરિક શ્રમ કરવાનો હોય છે કારણ કે જો તમે આ રીતે ન ખાવ તો ઉર્જા જ નહીં રહે ખરેખર એક ઉર્જા જેવું હોય છે જાણે ટાંકી ભરવાની હોય બને એટલું વધારે ભરે આ પહેલી પેઢી છે જેણે સજાગ રહેવું પડે છે કે કેટલું ખાવું બાકી પછી તમે એક બલૂન જેવા થઈ જશો કારણ કે તમે કંઈ કરતા જ નથી તો દરેક વસ્તુ પહેલાં કરતાં બહેતર રીતે સંયોજિત થયેલી છે અસ્તિત્વ ટકાવવું અગાઉ કરતાં બહેતર છે આ માનવ ચેતનાનું રૂપાંતર કરવાનો સમય છે માનવ ચેતનાને રૂપાંતરિત કરવા કે જગાવવા માટે અમે વિવિધ સ્તરની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ એક તો તમારે એને વિભિન્ન રીતે શોધવું પડશે અન્યથા તમે સમજી નહીં શકો કે અમે શા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ કારણ કે જો તમને બધા પાસાઓની ખબર ન હોય તો રમત ન રમી શકાય હું ઈચ્છું છું કે તમે સૌ કાં તો સ્વયં અથવા તો અમારી મદદ મેળવીને ચેતના જગાવવામાં તમારાથી શક્ય હોય તે રીતે ભાગ લો અમે વિશ્વમાં ઘણી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે મહેરબાની કરીને તેનો ભાગ બનો મહત્ત્વની વાત એ છે કે દરેક મનુષ્ય જો તેનું ધ્યાન તેની સુખાકારી અને બીજાની સુખાકારી તરફ હોય ભલે તે કોઈ પણ વ્યક્તિ હોય આ માણસ આ માણસ મારા પડોશી તરીકે ખરાબ છે પણ હું તેનું ભલું ઈચ્છું છું રાઈટ આ મહત્વનું છે મારે એમ કહેવાની જરૂર નથી કે ના તમે ઘણા સારા પડોશી છો ના તમે નથી પણ હું તમારું કલ્યાણ ઈચ્છું છું ના હું રાષ્ટ્રીય વૃત્તાંત નથી જણાવી રહ્યો કૃપા કરીને તેવું ન સમજશો ચાહે તે વ્યક્તિ પાકિસ્તાનની હોય કે પછી કેરળની હોય તે બધું એક સમાન જ છે હું કહું છું જુઓ મારે તમારા વિશે બહુ સારી વાતો કરવાની જરૂર નથી હા તમે ખરાબ પડોશી છો પણ હું તમારું સારું ઈચ્છું છું કારણ કે હું જાણું છું કે જો તમે સ્વસ્થ હશો તો તમે મારી સાથે સારું વર્તન કરશો જો તમે સ્વસ્થ નહીં હો તો તમે મને પણ તેનાથી દૂષિત કરવાનો પ્રયત્ન કરશો એ ઘણું અગત્યનું છે કે તમારી આસપાસના દરેક વ્યક્તિ સ્વસ્થ હોય જો તમારે સ્વસ્થ રહેવું હોય તો આથી જ હું કહું છું કે અત્યંત સ્વકેન્દ્રી બનો વાત કેવળ એટલી જ છે કે સ્વાર્થ અને લાભ કરવામાં પણ તમે કંજુસાઈ કરો છો તેમાં પણ શા માટે કંજુસાઈ કરો છો એટલીસ્ટ તમે ઉદાર બની શકો કોઈ વસ્તુ આપી ભલે નથી શકતા વાંધો નહીં પણ એટલા સ્વાર્થી તો બનો કે જે હું મારી માટે ઈચ્છું છું તે વિશ્વની દરેક વ્યક્તિને મળે ચાલો એક સ્વાર્થી વિશ્વનું નિર્માણ કરીએ તેનો અર્થ હું જે સ્વયં માટે ઈચ્છું છું તે વિશ્વમાં સૌને મળે ચાલો તેને સાકાર કરીએ થેન્ક યુ